हेलो स्टूडेंट्स, आज आप जोशू स्टैंडर्ड 7 में सब्जेक्ट साइंस चैप्टर नंबर 16 लेक्चर नंबर 1। एम क्वेश्चन नंबर 1 नीचेना प्रश्न उत्तर माटे आपेला विकल्प माथी साचो विकल्प पसंद करी तेनी बाजू में आपेल वर्तुण ने पेन थी पूर्णघट करो। एम पहलो प्रश्न, नीचे आपेल पैकी पानी नी अछत माटे शू जवाबदार नथी? तो अहीं आपणने ऑप्शन में आपेल छे औद्योगिकरण विस्तार, वस्तीनो वधारो, अतिवर्षा, जल स्त्रोतोनो अव्यवस्थापन। तो आंसर में आवशे अतिवर्षा। बीजो प्रश्न छे कि पाणीनो कुल जत्थो, तो ऑप्शन में आपेलुं छे कि विश्वमां नदीओ अने तळामां अचळ रहे छे, भूम्य स्तरोमां अचळ रहे छे, समुद्र अने महासागरोमां अचळ रहे छे, विश्वमां अचळ रहे छे। तो आंसर में आवशे पाणीनो कुल जत्थो विश्वमां अचळ रहे छे। त्रीजा नंबरनो प्रश्न जोईए कि संयुक्त राष्ट्र द्वारा पाणीना उपयोगनी मात्रा प्रति दिवस प्रति व्यक्ति दीठ लगभग केटली राखवामां आवेली छे? तो अहीं आपणने आपेलुं छे ऑप्शन में 2.5 डॉल, 25 डॉल, 50 डॉल, 15 डॉल। तो आंसर में आवशे 2.5 डॉल। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ કે પૃથ્વી સપાટી પર કેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે? તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલ છે 0.006%, 7.1%, 25%, 71%। તો આન્સરમાં આવશે 7.1%। પાણીના કેટલા સ્વરૂપો છે? તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલ છે 7, 9, 3 અને 2। તો આન્સરમાં આવશે 3। છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે? તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલ છે પ્રકાશસંશ્લેષણ, અભિસરણ, અંતઃસ્રવણ, અપસરણ। તો આન્સરમાં આવશે અંતઃસ્રવણ। સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે જંગલોનો નાશ અને અંતઃસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડાને કારણે? તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલ છે ભૂમિય જળસ્તરનું પ્રમાણ વધતું જાય છે, ભૂમિય જળસ્તરનું પ્રમાણ ઘટતું જાય છે, ભૂમિય જળસ્તરમાં કોઈ ફરક પડતો નથી, ઉપરનામાંથી એક પણ નહીં। તો આન્સરમાં આવશે કે જંગલોનો નાશ અને અંતઃસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડાને કારણે ભૂમિય જળસ્તરનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે। હવે આપણે જોઈશું આઠમા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ભૂમિય જળસ્તરને અસર કરતા પરિબળો છે? તો વસ્તી વધારો, ઉદ્યોગોનો વિકાસ, કૃષિ પ્રવૃત્તિઓ, આપેલ તમામ। તો અહીંયા આન્સરમાં આવશે આપેલ તમામ, કે વસ્તી વધારો, ઉદ્યોગોનો વિકાસ, કૃષિ પ્રવૃત્તિઓ વગેરેને કારણે ભૂમિય જળસ્તરમાં શું થાય છે? અસર થાય છે, અને આ અસર કરતા એમના પરિબળો છે। નવમા નંબરનો પ્રશ્ન જોઈએ કે આપણા દેશમાં ઘણી બધી જે જગ્યાઓ છે એ જળ સંગ્રહણ અને જળની પૂર્ણપૂર્તિ માટે શેની વ્યવસ્થા હોય છે? તો પાકા રસ્તાની, વાવની, હેડપંપની કે પાઇપની? તો આન્સરમાં આવશે વાવની। હવે પ્રશ્ન નંબર 2 જોઈશું કે નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ કે લોકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ભૂમિય જળ પ્રાપ્ત કરે છે? તો આન્સરમાં આવશે લોકો બોરકુવા અને હેન્ડપંપ દ્વારા ભૂમિય જળ પ્રાપ્ત કરે છે। ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્વરૂપે પાણી જોવા મળે છે। મેં તમને ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે આપણને મુખ્યત્વે 3 સ્વરૂપે પાણી જોવા મળે છે। કયા કયા સ્વરૂપે? તો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને પાણી જોવા મળે છે। હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન કે જમીનનું જળ ધારણ કરતું સ્તર ખાલી જગ્યા કહેવાય છે? તો જમીનનું જળ ધારણ કરતું સ્તર ભૂમિય જળ સ્તર કહેવાય છે। ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ કે ભૂમિની અંદર પાણી શોષાવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ભૂમિની અંદર પાણી શોષાવાની પ્રક્રિયાને અંતઃસ્રવણ કહેવામાં આવે છે। પાંચમા નંબરની ખાલી જગ્યા જોઈએ કે મીઠા જળની માત્ર પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના ખાલી જગ્યા છે? તો 0.006 છે। છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ કે હિમ નદીઓમાં અને ધ્રુવો પર પાણી ખાલી જગ્યા સ્વરૂપે જોવા મળે છે? તો હિમ નદીઓમાં અને ધ્રુવોમાં પાણી
ઘન સ્વરૂપે જોવા મળે છે. શહેરોમાં જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો શહેરોમાં જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપો દ્વારા કરવામાં આવે છે. આઠમા નંબરની ખાલી જગ્યા જોઈએ કે ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને શું કહેવામાં આવે છે? તો ભૂમિય જળ સ્તરની જે નીચે પાણી જોવા મળે છે તેને ભૂમિય જળ કહેવામાં આવે છે. નવમા નંબરની ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા પાણીને સરળતાથી અંતઃસ્રવિત થવા દેતા નથી. તો પાકા રસ્તા છે તે પાણીને સરળતાથી અંતઃસ્રવિત થવા દેતા નથી. દસમા નંબરની ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા પદ્ધતિઓમાં છોડના તળિયા સુધી પાણી પહોંચી શકે તે રીતે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાંથી પાણી પહોંચાડવામાં આવે છે. તો ટપક સિંચાઈ પદ્ધતિમાં આવે. બરાબર, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની નિશાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે વિશ્વની નદીઓ અને તળાવમાં રહેલા પાણી કરતાં ભૂજળ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. તો આન્સરમાં આવશે સાચું. માત્ર ગામડાના લોકો જ પાણીની અછતની જે સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે. તો આન્સરમાં આવશે ખોટું, કે ગામડાના લોકો છે એ જ ખાલી પાણીની અછતની જે સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા નથી. ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ માત્ર એક સ્ત્રોત છે. તો આન્સરમાં આવશે ખોટું. બરાબર, એટલે સિંચાઈ માટે ખાલી નદીમાંથી પાણી પ્રાપ્ત થતું નથી. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો આન્સરમાં આવશે સાચું, વરસાદ છે એ પાણીનો કેવો સ્ત્રોત છે? મુખ્ય સ્ત્રોત છે. 5 જૂન વિશ્વ જળ દિવસનો સ્વરૂપે ઉજવવામાં આવે છે. તો 5 જૂન છે એ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવતું નથી, પર્યાવરણના દિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે. ઓકે, તો આન્સરમાં આવશે ખોટું. મીઠા જળની માત્રા પૃથ્વીના પ્રાપ્ય પાણીની કુલ માત્રાના 71% છે. તો આન્સરમાં આવશે ખોટું. જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળસ્તર જુદું જુદું હોય છે. તો આન્સરમાં આવશે સાચું. હવે આઠમા નંબરનું પ્રશ્ન જોઈએ કે કેટલાક સ્થળોએ પાણી મેળવવા બાળકોને દૂર સુધી જવું પડતું હોવાથી નિયમિત રૂપે શાળામાં જઈ શકતા નથી. તો આન્સરમાં આવશે સાચું. ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણીની સરળતાથી અંતઃસ્રવિત થાય છે. તો આન્સરમાં આવશે સાચું. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, કે જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પહેલું કે 22 માર્ચ, તો 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે. અંતઃસ્રવણ, તો એમાં આવશે કે ભૂમિમાં પાણી નીચે તરફ પ્રસરણ પામવાની ક્રિયા. જલભર, તો એમાં આવશે સંચિત ભૂમિય જળનો ભંડારો. ભૂમિય જળ, તો એમાં આવશે ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતું પાણી. ટપક સિંચાઈ પદ્ધતિ, તેમાં આવશે પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે. ઓકે, બીજી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.